બાળકો, ધોરણ બે માં હવે આપણે પ્રકરણ 10 નું ચાલો ગૃહ કાર્ય જોવાનું છે, દ્વિતીય સત્ર. એમાં એવું કે છે, પેજ નંબર આપણે 38 છે, બરાબર. ચાલો ગૃહ કાર્ય કરીએ. અને જો જાડી સાથે પોથી હોય તો 119 પેજ નંબર. એમાં એવું હોય છે કે બે સાથે પોથી એકમાં ભેગી હોય છે અને અમુકમાં એ ભાગ એક અને ભાગ બે છૂટા છૂટા હોય છે. તો તમે પ્રકરણનું નામ વાંચી શકો છો, એનો પ્રશ્ન નંબર જુઓ ને તો તમને ખબર તો પડી જ જાય. પ્રશ્ન એક જોડો તો ત્રણ રકમનો સરવાળો કરીને જોડવાનું છે. ધારો કે 6માં 2 ઉમેરીએ તો 8, 8માં 2 ઉમેરીએ તો 8ને 4 12. પછી તમે આ રીતે સરવાળો કરી શકો છો, જે મેં તમને સમજાવ્યું છે. 9ને 1 10, 10ને 9 19, 7ને 6 13, 13ને 3 16, 8ને 7 15, 15ને 2 17, 6ને 5 11, 11ને 3 14, પછી 9ને 8 કેટલા, 8 8 16 1 17 અને 1 18, તો 18 સાથે જોડવાનું છે. એ જ રીતે 12, 12ને 4 16, 10ને 2 12, 14ને 3 17. અહીંયા ત્રણ રકમનો સરવાળો હતો, અહીંયા બે રકમનો સરવાળો છે. 13ને 5 18, 11ને 3 14, 10ને 9 19. તો આ રીતે આપણે સરવાળો કરવાનો છે. હવે આગળ 15માં 8 ઉમેરીએ તો કેટલા, તા કે 16 17 18 19 20 21 22 અને 23. તમે આંગળીના વીડાવીથી 15માં 8 ઉમેરીને કરી શકો છો, કાં તો ઊભા ઊભા લીટીઓ. પછી અહીંયા આપ્યા છે બરાબરની નિશાની કરીને 20, એટલે કે તમને 20 જવાબ લાવવાનો છે અને તમને 13 આપ્યા છે. તો 13 પછી જેટલા બી લીટા થાય એ ગણો. 14, 15, 16, 17, 18, 19 અને 20, તો કે 7 લીટા એ 20 થાય છે. પછી અહીંયા તમને આપ્યા છે 25 અને અહીંયા આપ્યા છે તમને 9. તો 25 કેવી રીતે કરશો? 9 પછી 9ને 1 10, 10ને 10 20 અને પેલા 5, તો અહીંયા કેટલા, તો કે અહીંયા આપણે આવશે 16. 16ને 9 25. એ જ રીતે આ બાજુ છે 26માં 7 ઉમેરીએ તો 33, પછી 29 કરવાના છે અને 24 આપ્યા છે. તો 24 પછીના ગણો, 25 26 27 28 29, એટલે કે 5. અહીંયા તમને 36 આપ્યા છે અને તમને અહીં 8 આપ્યા છે. જવાબ તમને 36 આપ્યો છે, તો 36 કેવી રીતે કરશો? તો કે 18ને 8 36, અને નીચે આવ્યા છે 47 અને તમને 10 આપ્યા છે, તો કેટલા ઉમેરવાના? 37. તો 37ને 10 47. 33માં 9 ઉમેરીએ તો 42, પછી 38 કરવાના છે અને 31 આપ્યા છે, તો 31ને 7 38. તો આ રીતે આપણે કરવાનું છે. જે બે સંખ્યાનો સરવાળો ચોરસમાં દર્શાવેલ છે તે બે સંખ્યાને એરો અથવા તો તીરની નિશાનીથી જોડો. એટલે આપણે ઉપર આપ્યા છે 17, તો બધાનો સરવાળો 17 કરવાનો. 16માં કેટલા ઉમેરીએ તો 17 થાય, તા કે 1, બરાબર છે. પછી 4 આપેલા છે, તો 4માં કેટલા ઉમેરીએ તો 17 11, 12માં કેટલા ઉમેરીએ તો 17 5 13, પછી 3માં કેટલા ઉમેરાય? 14, 14 15 16 17, 7માં તા કે 10, 10ને 7 17, 9, તો કેટલા? 9 એટલે કેટલા ઉમેરીએ? તો કે 8ને 8 16 ને 1 17, એટલે 8 9 8, 15ને 2 17. એ રીતે કરવાનું. અહીંયા તમારે 17 કરવાના હતા, હવે અહીંયા તમારે કેટલા છે? 20. 20 કેવી રીતે કરશો? તો કે 16ને 4 20, 5ને 15 20, 15 સાથે જોડો. 13ને 7 સાથે જોડો 20, પછી 14ને 6 20, 10ને 10 20, બરાબર 12ને 8 20. તો આ રીતે તમે કરી શકો છો. 19ને 1 20, 19માં 1 અને 9 આપ્યા હોય તો 11ને 9 20. તો આ રીતે આપણે કરી શકીએ છીએ 20 કરવાનું. અહીં તમને કેટલા આપ્યા છે? 34. તો 34 તમે કેવી રીતે કરશો? તો કે છે 20, 20ને 10 30ને 4, એટલે કે 20માં તમે 14 ઉમેરશો તો 14 સાથે જોડવાનું નીચે. પછી 34 કેવી રીતે કરશો? તો 6 આપ્યા છે, એટલે કેટલા? તો કે 28ને 6 34, 8ને 6 14, એટલે 28 સાથે જોડો 6ને. પછી 29ને 31ને 4 34, એટલે 29ને 5 સાથે જોડો. પછી 30ને 4 સાથે જોડો, 30ને 4 34. પછી 25ને 9 34. પછી 7 આપ્યા છે, તો કેટલા છોડે? 27ને 7 34 થશે. પછી 26ને 8 34 અને 31ને 3 34. તો આ રીતે તમારે એની સાથે જોડવાનું છે. હું બોલી ગઈ છું કેમ કે આમાં આઘું પાછું થાય ના અને જગ્યા એ થઈ જાય, એટલે મારે અમુક બોલીને કરવું પડે છે. તે તમારે ચાલુમાં વિડીયોમાં સાંભળીને જોડી દેવાનું, બરાબર છે. પ્રકરણ 11.
લીટીઓજ લીટીઓ આડી આ પહેલાં લીટી બતાવી છે ઊભી પછી આડી પછી બે ત્રાંસી છે બે જાતની આવે એક ડાબી બાજુ ત્રાંસી થાય એક જમણી બાજુ ત્રાંસી થાય બરાબર છે એના ઉપરથી તમારે પ્રશ્ન એક સૂચના પ્રમાણે કરો ઉદાહરણ આપેલ છે હાથથી દોરવાની છે ત્રણ ત્રણ લીટીઓ ત્રણ ઊભી ત્રણ આડી ત્રણ ત્રાંસી ડાબી બાજુ ત્રણ ત્રાંસી જમણી બાજુ હવે તમને એવું કીધું છે માપ પટ્ટીથી દોરવાની એટલે તમારે ફૂલ પટ્ટીથી ત્રણ લીટીઓ અહીંયા દોરવાની કંપાસ બોક્સની કિનારીથી ધારથી ત્રણ લીટી દોરો બરાબર તો આ રીતે તમે કંપાસ બોક્સથી અને નોટબુકની કિનારીથી ત્રણ લીટી દોરો એટલે તમને જે રીતે સૂચનાઓ કીધી છે એ રીતે તમારે લીટીઓ દોરવાની છે અને અહીંયા તો તમારે જો તમને આકાર આપેલો છે પ્રથમ આ રીતે તો તમે એકવાર પછી જગ્યા હોય તો તમે બીજી વાર પણ કરી શકો છો પછી આમનો કરવાનો છે બિંદુઓની સાથે પછી આમ છે તો તમારે પણ એવો જ આકાર કરવાનો છે પછી આ બાજુનો છે તો તમે આ બાજુનો પાછળ જગ્યા હોય તો તમે બે ત્રણ વાર કરી શકો છો અને એકવાર કરશો તો પણ ચાલશે હવેની છે ગ્લાસ અથવા તમારા ઘરમાં તમે પાણી પીવાનો ગ્લાસ વાપરો છો ને એના મદદથી આ વળાંક લીધેલો છે અને વળાંક કહેવાય કર્વ ઇંગ્લિશમાં એને કર્વ કહેવાય આવું જે છે તો તમે આવું આવું તમે દોરી શકો છો પછી તમારા ઘરમાં વાડકો જે તમે જમવા માટે વાડકામાં શાક પી લો છો એ વાડકાનો આકાર છે તો અહીંયા તમારે એ દોરવાનું છે બરાબર છે પછી છે બંગડીની મદદથી તો તમે બંગડી પહેરો છો ને એના મદદથી તમારે અર્ધવર્તુળ દોરવાનું છે તો અહીંયા તમારે મેં જે તમને સ્વાધ્યાયપોથીમાં પેજ નંબર 38 39 અને 40 જે તમને મેં પૂરાયું છે સમજાયું છે એ જ તમારે નોટમાં કરવાનું છે આજના માટે આટલું જ અલ્લાહ હાફિઝ બાળકો